સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પરબધામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પરબધામમાં કોરોનાના બે વર્ષ બાદ અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, સાથે ભવ્ય લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પરબધામમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. પરબધામમાં કચ્છના દાદા મેકરણનું પવિત્ર કુંડ તેમજ સંત દેવીદાસ અને અમર માતાની સમાધિ તેમજ અન્ય અનેક મહાન પીરની સમાધિ છે. આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે સંત ભૂમિ પર અષાઢી બીજના પવિત્ર દિવસે ભોજન ભક્તિ અને ભજનથી યાત્રિકો તરબોળ બન્યા હતા. લાખો લોકો અહીં ભોજન પ્રસાદ લે છે. લાખો લોકોની સેવા કરવા 10,000થી પણ વધુ સેવકો ખડે પગે સેવા કરે છે. અલગના ધૂણાની જેમ અહીં સતત સેવાનો ભાવ જોવા મળે છે. અમદાવાદ, સુરત, રાજકોટથી દૂર દૂર મેળામાં સેવાભાવી લોકો સેવા આપવા આવે છે. અલખની આ ભૂમિમાં 365 દિવસ અહીં આવતા યાત્રીઓને ભોજન પીરસવામાં આવે છે. અષાઢી બીજે ખાસ મહાપ્રસાદ બને છે, જે સર્વ ભક્તો માટે આશીર્વાદરૂપ હોય છે. આવી પવિત્ર ભૂમિ પર અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમારા ગ્રુપનું નામ રાણપુર ગ્રુપ છે. અમારું ગામ રાણપુર છે અને પરબની જગ્યાની અંદર આજુબાજુના અમારા તાલુકાના 30 ગામ જેમાં 10,000 સ્વયંસેવકો કામે આવે છે. આશરે લોકમેળામાં 10 લાખ પબ્લિક થવાની સંભાવના છે અને અમારો વહીવટ બધો પ્રસાદ વહીવટ કરવાનો છે. પ્રસાદ પહોંચાડવાનો, પ્રસાદ તૈયાર કરી અને કાઉન્ટર સુધી પહોંચાડવાનો છે. પ્રસાદમાં 5 મણ ખાંડ, 5 મણ ઘઉંનો રવો, 15 ડબ્બા પાણી અને 2 ડબ્બા ઘી જેનું મિશ્રણ કરી અને પ્રસાદ તૈયાર કરી છીએ. 1 કડા ઉતારી, કડાનું વજન આશરે 25-1 મણ જેટલું થાય અને 1 કડામાં 2500 થી 3000 માણસ પ્રસાદ લઈ શકે છે. તો આવી અમે આ 2 દિવસની લગભગ 57 કે 58 કડા ઓલરેડી ઉતારી અને પ્રસાદ જમાડી દીધો છે. ત્યારબાદ અત્યારે અમારી પાસે 5 કડા હજી બનાવેલી તૈયાર પડી છે અને વરસાદનું જો થોડુંક ઓલું થશે, નબળું રહેશે આજની તારીખમાં અને પબ્લિક વધશે તો આજે રાત સુધીમાં હજી અમારે 25-1 કડા ઉતારી અને પબ્લિકને પ્રસાદ કરાવવાનો છે. પ્રસાદમાં મહાપ્રસાદ જેમાં અમે ઘીનો પ્રસાદ બનાવી, ત્યારબાદ એમની સાથે રોટલી, વઘારેલી ખીચડી, દાળ અને શાક, આટલી વસ્તુ કાઉન્ટર સુધી અમારે પહોંચાડવાનું હોય, જેમાં અમે 30 ગામના 10,000 સ્વયંસેવકો કામ કરીએ છીએ અને બધું અમારે પૂજ્ય શ્રી કૃષ્ણદાસ બાપુના સાનિધ્યમાં એમના આશીર્વાદથી અમે લોકો અહીંયા મહેનત કરી અને સેવાનો મોકો લઈએ છીએ. સદેવીદાસ અમર દેવી. અમારા ઢોડિયાળા ગામમાંથી અમારું જૂથ 20-22 જણાનું સતતને માટે અહીંયા આવી રહ્યું છે. અમારા રામા મંડળ પ્રખ્યાત છે, પણ અમે કોરોનાના ગાઈડલાઇન હિસાબે રામા મંડળ મંદિરની પાછળ અમારે સતત રમતું અને ધામની અંદર સેવા આપતું અને સતત અમારા ઢોડિયાળા ગામનું રામા મંડળ અને 20 ગણ પબ્લિક આવતી સંખ્યા પબ્લિક કંઈ કણે અમારી સેવા પ્રમાણે આવી હતી.